કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? ધોરણ 11 કોમર્સ નામના મૂળ તત્વ વિષયમાં અગાઉના વિડિયોમાં આપણે a બરાબર c વત્તા l એટલે કે હિસાબી સમીકરણ, જેમાં a એટલે કે એસેટ્સ એટલે કે ધંધાની મિલકતો, c એટલે કે કેપિટલ એટલે કે મૂડી, અને l એટલે લાયબિલિટીઝ, લાયબિલિટીઝ એટલે જવાબદારી, એ આધારિત આપણે કઈ રીતે દાખલો ગણવો, કઈ રીતે આગમન આધારિત કેમાં વધારો ઘટાડો લખવો, એ વિશે મેં તમને અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું. અને આપણે એવી વાત કરી હતી કે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર બીજો જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણીશું. તો આજના આ વિડીયોની અંદર એ સ્વાધ્યાયનો દાખલા નંબર બીજામાં જે એક પછી એક આપણે આમનોન સમજતા જઈએ અને આમનોન લખતા જશું, સાથે સાથે આપણે એની અસર પણ છે એ આપણે સાથે સાથે સમજતા જશું. તો પહેલો વ્યવહાર જે છે એમાં કંઈક એવું કીધું કે 80,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો પૈસા આવે છે, આવે તે ઉધાર, એટલે આમનો દાવી કંઈક થશે રોકડ, આવે આવે તે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો? તો આપણને સ્પષ્ટલી કીધું 80,000 રૂપિયા લાવીને, એટલે 80,000 ઉધાર, 80,000 જમા. હવે આની અસર a બરાબર c વત્તા l માં શું થાય? તો રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ધંધાની મિલકત કહેવાય. તો મિલકત આવે એટલે મિલકતમાં વધારો થયો કહેવાશે, અને હારવાર મૂડી તરીકે આવી એટલે મૂડીમાં પણ શું થયો કહેવાય? તો કે વધારો. તો અહીંયા હું નીચે લખું, ખાસ સમજો કે રોકડમાં વધારો એટલે મિલકતમાં વધારો, ત્યાર પછી એમાં જ આગળ વધીએ કે મૂડી, મૂડી તરીકે આવ્યો એટલે મૂડીમાં પણ શું થયો કહેવાશે? વધારો થયો કહેવાશે. બરાબર. બીજી આમનોન સમજીએ આપણે કે રૂપિયા 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું. તો રૂપિયા 20,000 બેંકમાં ભર્યા તો બેંક લેનાર કહેવાય કે આપનાર કહેવાય? તો કે લેનાર, લેનાર ખાતે ઉધાર. તો આમનોન શું થાય? તો કે બેંક ખાતે ઉધાર, રોકડ જાય, જાય તે જમા, તે રોકડ ખાતે જમા. કેટલા કેટલા રૂપિયા ભર્યા? તો કે 20,000 ઉધાર, 20,000 જમા. હવે આપણને ખબર છે કે બેંક રોકડ જાય છે એટલે રોકડ એટલે ધંધાની મિલકત, એટલે કે રોકડમાં શું થયો? તો કે ઘટાડો થયો, એટલે રોકડમાં ઘટાડો એટલે મિલકતમાં ઘટાડો. બરાબર છે. જ્યારે આપણા માટે બેંક સ્વીકારનાર છે તો બેંક શિલ્લકમાં શું થાય? તો કે બેંક શિલ્લકમાં વધારો. હવે બેંક શિલ્લક એક ધંધાની મિલકત કહેવાય. બરાબર. કારણ કે આપણા પોતાના જ પૈસા છે, એટલે કે બેંક શિલ્લકમાં વધારો એટલે બેંકમાં એટલે કે મિલકતમાં પણ શું થયો હશે? વધારો. હવે જ્યારે આવું થાય કે મિલકતમાં ઘટાડો થાય અને મિલકતમાં વધારો થાય તો ત્યારે શું લખી નાખવાનું? આ બે મુદ્દા સાથે લખવું હોય તો પણ ચાલે, અલગથી લખવું હોય તો પણ ચાલે, કે મિલકતમાં જેટલો ઘટાડો તેટલો જ વધારો. આવું સામાન્ય ગુજરાતીમાં એકલા શબ્દમાં લખી નાખો તો પણ ચાલશે. ત્યાર પછી નેક્સ્ટ ત્રીજો વ્યવહાર જોઈએ આપણે. 40,000 રૂપિયા હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. હાલો ઉધાર ખરીદી કરી, ખરીદી એટલે ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે જમા. બરાબર. કેટલા રૂપિયાના માલની ખરીદી કરી? તો કે આપણે ખરીદી કરી 40,000ના માલની. તો 40,000 ઉધાર, 40,000 જમા. હવે આ વ્યવહારની આપણે ખરીદી કરીએ છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જોજો કે ખરીદ, તો હવે ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે જમા. હવે ખરીદી કરીએ એટલે માલ આવે કે જાય? તો કે માલ આવે. માલ એટલે ધંધાને શું કહેવાય? તો કે મિલકત. એટલે કે એ લખીશ ખરીદીથી, ખરીદી થવાથી મિલકતમાં વધારો થશે. હવે જો મિલકતમાં તો વધારો થયો પણ આપણે ખરીદી કેવી કરી? તો કે ઉધાર કરી. ઉધાર કરી એટલે આપણે એને પૈસા ચૂકવવા પડશે. કોને ચૂકવવા પડશે? તો કે હિમાનીને. તો આમે એટલી આપણી જવાબદારીમાં પણ શું થશે? વધારો. હિમાનીને રકમ ચૂકવવાની એટલે જવાબદારીમાં વધારો. બરાબર. આ વસ્તુ આપણે લખી નાખશું, એટલે કે જેટલો મિલકતમાં વધારો થયો એટલો જ વધારો એમાં થયો કહેવાશે? જવાબદારીમાં થયો કહેવાશે.
चौथो मुद्दो चौथो व्यवहार जोता जाइए। चौथो व्यवहार में 50,000 ની રોકડેથી ખરીદી કરી એટલે સીધી આનોન થઈ ગઈ। ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। હવે આમાં હું તમને શોર્ટમાં એક જ વસ્તુ શીખડાવી દઉં કે ખરીદી ધંધાની મિલકત કહેવાય, રોકડી ધંધાની મિલકત કહેવાય। મિલકત એટલે કઈ રીતે? તો કે ખરીદી કરો તો માલ આવે કે જાય? તો કે માલ આવે। માલ ધંધાની શું કહેવાય? તો કે મિલકત। એટલે માલમાં વધારો થયો, સામે પાછી તમે રોકડ ખરીદી કરી એટલે રોકડેથી પૈસા ચૂકવી દીધા, એટલે રોકડ આવે કે જાય? તો કે રોકડ જાય। રોકડ ધંધાની મિલકત ઈ જાય છે, એટલે મિલકતમાં ઘટાડો થયો। સામે માલ આવે એટલે મિલકતમાં વધારો, રોકડમાં ઘટાડો। એટલે અહીંયા સ્પષ્ટલી લખવાનું કે જેટલી જેટલો મિલકતમાં ઘટાડો તેટલો જ વધારો થયો કહેવાશે, કારણ કે બંને મિલકતને લગતા જ છે વ્યવહારો છે, બરાબર। પાંચમો વ્યવહાર જોઈએ આપણે સામેના પેજ ઉપર। 35,000 નો માલ જસલીનને 55,000 માં ઉધાર વેચ્યો છે, કે એક માલ જે હતો બરાબર એ 35,000 નો હતો, એ આપણે વેચ્યો 55,000 માં। કોને વેચ્યો? તો કે જસલીનને। તો જસલીન લેનાર છે, તો લેનાર ખાતે ઉધાર, જસલીન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા। હવે અહીંયા ખાસ સમજવા જેવી વસ્તુ ઈ છે કે જસલીનને વેચ્યો છે, ઉધાર વેચ્યો, એટલે જસલીન પાસેથી પૈસા આપણે લેવાના છે। હવે જ્યારે આપણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના થાય ને બરાબર, તો ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું કે ઈ આપણા માટે મિલકત કહેવાશે। એટલે આપણે અહીંયા આગળ જસલીન પાસેથી પૈસા લેવાના નીકળ્યા એટલે આપણી મિલકતમાં વધારો થયો કહેવાશે, કારણ કે આપણે પૈસા લેવાના નીકળે છે, જ્યારે લેવાના નીકળે એટલે હંમેશા મિલકતમાં વધારો થયો કહેવાશે। તો કેટલા રૂપિયાનો વ્યવહાર હતો? તો કે 55,000 ઉધાર, 55,000 જમા। એટલે અહીંયા પહેલો મુદ્દો લખીશ કે જસલીન પાસેથી પૈસા લેવાના, એટલે એવું લખવું જોઈએ જસલીન પાસેથી નાણા મેળવવાના છે। જ્યારે આપણે કોઈની પાસેથી નાણા મેળવવાના હોય ને તો એ આપણી મિલકત છે કહેવાય, એટલે લખીશ મિલકતમાં વધારો। સામે એટલું માલનું વેચાણ કર્યું, માલનું વેચાણ કરો તો માલ આવે કે જાય? તો કે જાય। તો માલ પણ ધંધાની શું કહેવાય? તો કે મિલકત। તો સામે એટલા મિલકતમાં શું થયો કહેવાશે? ઘટાડો। અહીંયા લખીશ વેચાણ થતા મિલકતમાં ઘટાડો, ઓકે। તો આ રીતે જેટલો મિલકતમાં વધારો એટલો મિલકતમાં ઘટાડો। છઠ્ઠો વ્યવહાર જોઈએ આપણે। 10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચ્યો, હાલો વેચ્યો એટલે પૈસા આવે, આવે તે ઉધાર, એટલે લખીશ રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા। કેટલા રૂપિયાનો માલ વેચ્યો? તો કે 18,000 નો, 18,000 ઉધાર, 18,000 જમા। હવે રોકડ ખાતે ઉધાર, રોકડ આવે છે એટલે રોકડ ખાતું, રોકડ આવે, રોકડ ધંધાની શું કહેવાય? તો કે મિલકત। તો મિલકતમાં વધારો થયો, અહીંયા લખીશ રોકડ આવક મિલકતમાં વધારો। સામે વેચાણ કર્યું એટલે માલની જાવક, અને લખીશ માલની જાવક એટલે મિલકતમાં એટલો પાછો શું થયો કહેવાશે? ઘટાડો। એટલે કે જેટલો મિલકતમાં વધારો થયો એટલો જ મિલકતમાં શું થયો કહેવાશે? ઘટાડો થયો કહેવાશે, છઠ્ઠો વ્યવહાર। ત્યાર પછી સાતમો વ્યવહાર, હિમાનીને 2,000 નો માલ પરત કર્યો, બરાબર। તો આ હિમાની વાળો વ્યવહાર આપણે જોઈ લઈએ કે હિમાનીને આપણે પરત કર્યો છે તો એને કહેવાય ખરીદ પરત। હવે ખરીદ ખાતું ઉધાર થતું હોય તો ખરીદ પરત ખાતું જમા થાય, તો કોના ખાતે ઉધાર કરવાનો? તો કે હિમાની લેનાર છે, હિમાની ખાતે ઉધાર, તે ખરીદ પરત ખાતે જમા। કેટલાનો માલ પરત કરી દીધો આપણે? તો જોઈએ 2,000 નો માલ પરત કર્યો આપણે હિમાનીને। હવે જો અહીંયા ખાસ જોવાનું કે હિમાની વાળો જે વ્યવહાર હતો એ રોકડ હતો કે ઉધાર હતો? તો કે ઉધાર વ્યવહાર હતો, જો બરાબર। એટલે આપણે પહેલા તો ખરીદેલો માલ પરત કરીએ છીએ એટલે માલ જાય એટલે મિલકતમાં એટલો શું થયો કહેવાય? તો કે વધારો, સોરી ઘટાડો થયો કહેવાશે। તો અહીંયા લખીશ ખરીદ પરત થવાથી મિલકતમાં ઘટાડો થયો, એની સામે હિમાની છે એને આપણે પૈસા દેવાના નીકળતા હતા એટલે આપણી જવાબદારીમાં શું થતો હતો? વધારો। હવે આપણે પહેલા દેવાના હતા 40, આપણે 2,000 નો માલ પરત કરી દીધો તો 2,000 રૂપિયા આપણે કેવા દેવા પડશે? તો કે ઓછા દેવા પડશે, એટલે અહીંયા સામે લખી નાખીશ કે જવાબદારીમાં
હર વાર શું થયો તો કે ઘટાડો બરાબર મિલકતમાં જેટલો ઘટાડો થાય છે એટલો જ અમે ઘટાડો એમાં થઈ ગયો તો કે જવાબદારીમાં મારે એને એટલા પૈસા ઓછા ચૂકવવા પડશે આઠમો વ્યવહાર જો આઠમો વ્યવહારમાં આપણે શું કીધું કે જસલીને 4000 નો માલ પરત કરી દીધો જસલીને આપણે માલ વેચ્યો તો જો અહીંયા પાંચમો વ્યવહાર છે એ માલ પરત થઈ ગયો હવે વેચાણ ખાતું જમા થાય તો વેચાણ પરત ખાતું શું થાય તો કે ઉધાર થાય તો આમનામ શું થાય વેચાણ પરત ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા હવે ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા આગળ છે રકમ કઈ લખવાની તો કેટલાનો માલ પરત કર્યો તો કે 4000 નો 4000 ઉધાર 4000 જમા હવે જો વેચેલો માલ પરત આવ્યો એટલે ધંધામાં માલ આવે છે એટલે મિલકતમાં વધારો થયો એટલે લખીશ વેચાણ પરત મિલકતમાં વધારો કારણ કે વેચેલો માલ પાછો આવ્યો એટલે માલ આવે છે એટલે આમ એટલી મિલકત વધી જ્યારે આપણે જસલીન પાસેથી પૈસા લેવાના નીકળતા હતા જ્યારે આપણે કોઈની પાસેથી પૈસા લેવાના નીકળે તો મિલકતમાં વધારો થાય હવે આપણે એટલા પૈસા લેવાના ઓછા નીકળ્યા કેટલા ઓછા નીકળ્યા તો કે 4000 તો હવે આપણી મિલકત લેવાની હતી પેલા 40 હવે લેવાની થઈ ગઈ 36 તો એટલો શું થયો ઘટાડો એટલે અહીં લખીશ મિલકતમાં ઘટાડો એ સમજી જજો મિલકતમાં કઈ રીતે ઘટાડો થયો કારણ કે આપણે જે પૈસા લેવાના હતા એ હવે આપણે ઓછા લેશું એટલા માટે પછીનો વ્યવહાર નવમો હિમાની અને જસલીન સાથે હિસાબોની પતાવટ એ થઈ ગઈ એનો મતલબ આપણે એને જે કંઈ પણ પૈસા ચૂકવવાના હતા એ ચૂકતે કરી દીધા એ વ્યવહારની આપણે કોઈ નોંધ કરવી નથી એટલે એ આપણે જરૂર પણ નથી ને એવા વ્યવહાર પૂછાતા પણ નથી એટલે એ વ્યવહાર આપણે કરતા નથી દસમો વ્યવહાર છેલ્લો વ્યવહાર આજના વિડીયોનો જોઈ લઈએ કેટલા રૂપિયા બેંકમાંથી ઉપાડી આપણને એવું કીધું તો કે રૂપિયા 5000 બેંકમાંથી ઉપાડ્યા એટલે પૈસા આવે આવે તે ઉધાર રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા રોકડ આવે છે એટલે રોકડ શિલ્લકમાં વધારો એટલે અહીંયા લખીશ રોકડ શિલ્લકમાં વધારો રોકડ આવે એટલે મિલકતમાં શું થયો કહેવાય તો કે વધારો સામે આપણે બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંક શિલ્લકમાં પણ એટલો શું થયો કહેવાય તો કે ઘટાડો એટલે લખીશ બેંક શિલ્લકમાં ઘટાડો તો બેંક પણ ધંધાની કહેવાય મિલકત એટલે મિલકતમાં ઘટાડો એટલે સાર એટલું જ યાદ રાખવાનું કે જેટલો મિલકતમાં વધારો થયો એટલો જ મિલકતમાં શું થયો કહેવાશે ઘટાડો તો આજના વિડીયોમાં આપણે 10 વ્યવહાર દાખલા નંબર બીજાના શીખ્યા ત્યાર પછીના બીજા 9 વ્યવહાર છે નેક્સ્ટ વિડીયોમાં આપણે સમજી અને આ પ્રકરણ આપણે પૂર્ણ કરીશું થેન્ક યુ